નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. રાજકોટ ખાતે યોજાયો પત્રકાર રત્ન એક્સેલેન્સ એવોર્ડ 2024 સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉક્ટર સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા ગત તારીખ 25 જુલાઈ 2024 રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ભાગવત કથા પરમ પૂજ્ય શ્રી કેપી બાપુની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢળિયા, રાજકોટના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, જીએસટી આસિસ્ટન્ટ કમિશનર કુમારી ઈનાબેન વકાતર, સીડબ્લ્યુસીના ચેરપર્સન શ્રી ડૉક્ટર પીતેશભાઈ પોપટ, મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય સાથે સીડબ્લ્યુસીના સભ્ય શ્રીમતી રમીલાબેન હેરભા, રાજકોટ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડિયા, જામનગર પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વર્ગ 1 સુરેશભાઈ પિંડી, જામનગરથી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક શ્રી રવિરાજશ્રી જાડેજા, કાલાવડથી એડવોકેટ શ્રી જેબી લશ્કરી, મોરબીથી RHS ગુજરાત અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ માકડિયા, ઉપાધ્યક્ષ શ્રી દયારામભાઈ પટેલ, નિકાવાથી માતૃપ્રેમ ક્લિનિકના ડૉક્ટર વિપુલ વિષ્ણુ સ્વામી, સિદ્ધસર મહિલા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ સરોજબેન માકડિયા, રાજકોટ પૂજા હોબી સેન્ટરના સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ આ ભવ્ય એવોર્ડ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે 37 જેટલા પત્રકારોને પત્રકાર રત્ન એક્સલન્સ એવોર્ડ 2024 સાથે અને 9 સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ. અન્ય 3 પત્રકારોને સારા ઇન્ટરનેશનલ એવોર્ડ અને 1 ડોક્ટરેટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશનના સંસ્થાપક ચેરપર્સન ડૉક્ટર સીમાબેન પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.